નમસ્તે, મારું નામ ટેપ નીલમ બેન છે. આજે આપણે ગુજરાતી વિષય ધોરણ 9 ની અંદર પાઠ 4 ગોપાલ બાપા વિશે અભ્યાસ કરીશું. ગોપાલ બાપા પાઠના લેખક છે મનુભાઈ પંચોળી. તેમનું ઉપનામ છે દર્શક. મનુભાઈ પંચોળીનો જન્મ 15 ઓક્ટોબર 1914 અને તેમનું અવસાન 29 ઓગસ્ટ 2001 માં થયું હતું. તેમના જીવન પરિચયમાં આપણે જોઈએ તો તેમનો જન્મ રાજકોટ જિલ્લાનો વાંકાનેર તાલુકો અને પંચાસિયા નામના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ રાજારામ હરજીવન પંચોળી અને માતાનું નામ મોતીબાઈ હતું. આ પાઠની અંદર આપણે જે તો પીધા છે જાણી જાણી એ નવલકથા છે મનુભાઈ પંચોળીની. તો આ મનુભાઈ પંચોળી જે નવલકથા છે એનો ભાગ એકમાંથી આ ગોપાલ બાપા પાઠ લેવામાં આવ્યો છે. ગોપાલ બાપા પાઠની અંદર આપણે શરૂઆતમાં જોઈએ તો સયાજીરાવ જે મહારાજા છે એ અને બીજા છે ગોપાલ બાપા, આ બંને વચ્ચેનો વાર્તાલાપ એટલે કે સંવાદ દ્વારા આ પાઠની રજૂઆત કરવામાં આવી છે. આખા પાઠની અંદર બંને વચ્ચેની વાતચીતોનું અંદર નિરૂપણ કરવામાં આવ્યું છે જેની આપણે સંવાદ લઈએ છીએ. તો સૌથી પહેલા એક સવારે પાઠની શરૂઆતની અંદર એક સવારે ગાયકવાડ જે સયાજીરાવ છે તેમને સમાચાર મળે છે કે ગામની અંદર એક ગીરના જંગલમાંથી દીપડો પ્રવેશ કરે છે. તો તે દીપડાને પકડવા માટે એક ટેકરી ઉપર પોતે ઉભા રહે છે અને તેની સૈનિકો સાથે પોતે તેઓ જાય છે. ટેકરી ઉપર પોતે ઉભા હોય છે અને સૈનિકો ધોરી માર્ગ એટલે કે જે રસ્તો હોય છે એ રસ્તા ઉપર મુખ્ય માર્ગે ચાલતા હોય છે. ત્યારે એ બાજુમાં જે ટેકરીની બાજુમાં જે કોતર હોય છે, કોતર એટલે કે બકુલ, જે કુદરતી રીતે પાણી દ્વારા કોતર થયેલી હોય, પાણી દ્વારા જે જગ્યા કોતર બની હોય એને બકુલ બકુલ હોય એને આપણે કોતર કહીએ છીએ. તો તે કોતરમાંથી એક માણસ બહાર આવ્યો છે જેનું નામ છે ગોપાલ બાપા. તો ગોપાલ બાપા પોતે પોતાના હાથમાં બોર વીણીને લાવે છે અને તે બોર તે રાજાને આપે છે અને રાજાને આપતા કહે છે કે મહારાજા, તમે મને આ જે કોતરની જે જગ્યા છે તે તમે મને ઉગાવવા માટે એટલે કે બોરડી ઉગાડવા કે બીજું કંઈ ખેતીકારક કરવા માટે તમે મને તે જમીન આપશો તેમ કહે છે. ત્યારે રાજારામ કહે છે કે તમે આ બોર આપીને તમારો સ્વાર્થ જ અહીંયા નક્કી કર્યો છે. ત્યારે પોતે નિડરતાથી ગોપાલ બાપા કહે છે કે ના, મારો આમાં કોઈ સ્વાર્થ નથી. જો બોરને હું વાળીશ તો બીજા ગામ લોકો પણ છોકરા પણ બોર પાડશે અને જે આ જગ્યા છે કોતરની એ કોતરની જગ્યા તો પોતે 8 ફૂટ ઊંડે આપણે પાણી કૂદીએ તો તરત જ તેમને પાણી નીકળે છે અને આ જગ્યા છે જે તે સમૃદ્ધ છે. આની અંદર જે કોઈ ખેતીકામ કરવામાં આવશે તો સરસ એવો ધાન્ય ઉગશે. તો આ જમીન જે નકામી તમારા માટે છે એ અમારા માટે કામની છે, માટે તમે અને એમને વેચાતી આપો તો સારું. આમ નિડરતાથી પોતે ગોપાલ બાપા રજૂઆત કરે છે. સયાજીરાવ એ પોતે માણસની પારખવાની શક્તિ તેમના હોય છે તે ગોપાલ બાપાને પારખી લે છે કે આ માણસ નિડર સત્યનિષ્ઠ છે. તો ગોપાલ બાપાને તે કહે છે કે આ જમીન મેં તમને આપી. પછી આપણે બીજો પ્રસંગ જોઈશું. તો બીજા પ્રસંગની અંદર એક બીજો પ્રસંગ છે એમાં કહે છે કે આ જે જમીન છે એ તમે તમારા માટે તો વાવતા નથી, આ જમીનની અંદર તમે તમારો જે હસબન્ડ છે એના દીકરા માટે કેમ હોય અહીંયા આ જમીન નક્કી કરી તમે. તો ગોપાલ બાપા કહે છે કે મારો જે ભાઈબંધનો દીકરો હતો તો ભાઈબંધ મૃત્યુ પામે છે તો એના દીકરા માટે એના માટે હું પોતે આ જમીન વાવવા માટે અહીંયા આવ્યો છું. અને કહે છે કે મારા ભાઈબંધની જે જમીન છે એમાં તો તેના વંશજો છે તેમણે મને કહ્યું કે આ તમે અહીંયા તમે આવશો તો તમારું કામકાજ પણ સંભાળશે એમ એમને પહેલેથી જ કહી દીધું. એટલે મને એવું લાગે છે કે તેઓ જ્યાં કરતા એટલે કે એના વતનમાં ગયા કરતા અહીંયા આપણી જમીન ઉપર ખેતી કામ કરવું સારું. આમ વિચારી હું અહીંયા તમારી પાસે જમીન માંગવા આવ્યો હતો અને તમે તે જમીન પણ આપી. હવે બીજું સયાજીરાવ કહે છે કે હું તમે જમીન આપો એની સાથે સાથે એક જે દેવ જે મંદિર છે એની પૂજા કરવાની પણ તમને કહું છું તો તમે તેની પૂજા કરજો. તો તરત જ ગોપાલ બાપા ના પાડી દે છે અને કહે છે કે હું પૂજા કરીશ નહીં, કારણ કે મૂર્તિની પૂજા કરવી એના કરતાં તો
ધર્મશાળા બનાવવી તો બધું સારું થાય. ધર્મશાળાની અંદર લોકોને આશ્રય પણ મળી રહેશે. તો આવા વિચારો સારા વિચારો ગોપાલ બાપા સયાજીરાવને કહે છે. તો સયાજીરાવ તરફથી સ્વીકાર કરે છે અને સયાજીરાવ કહે છે કે ભલે તમે કીધું એમ હું મંદિર નહીં પણ ધર્મશાળા બનાવીશ. પછી આને પોતે મિત્ર તરફની વફાદારી પણ ગોપાલ બાપાની અંદર જોવા મળે છે. ગોપાલ બાપા પોતે મિત્ર જે મૃત્યુ પામ્યું છે એના દીકરાની જાળવણી એટલે ભારણી કરવા માટે પોતે કીર્તિકમ કરવા માટે તૈયાર થઈ જાય છે. અને એક ત્રીજો પ્રસંગ છે તો એ વાર્તાલાપની અંદર કહે છે પાઠમાં ગાયકવાડને કે મારો ત્રીજો પ્રસંગ છે મને યાદ છે કે મારા એક ગુરુ છે જેનું નામ છે માંડમ ભગત. તો એ ગુરુએ મને એક સલાહ આપી હતી કે તમે વેપાર પણ કેવો કરો હરિના નામનો. તો કહે છે કે હું એક દિવસ મારા ગામમાં મગફળી વેચવા માટે ગયો હતો. તો મારા ગામની અંદર મગફળી વેચીને પાછો આવતો છું ત્યારે ધર્મશાળા માટે રોકાય છે ગોપાલ બાપા. ધર્મશાળામાં રોકાય છે અને એ જગ્યાએ એક પોતે ગોપાલ બાપા છે તે ધર્મશાળામાં રોકાણ છે તેઓ એક માણસ બેઠેલો છે. તે પોતે કૂતરાને રોટલા નાખતો હોય છે અને એને ગોપાલ બાપાને જોઈને કહે છે કે તમે અહીંયા કેમ આવ્યા છો. તો ગોપાલ બાપાએ કહ્યું કે હું મારે વેપાર કરવા માટે આવ્યો છું. તો મેં પરચુરણ વેપાર કરું છું. તો જે માણસ બેઠો છે એ કહે છે કે તમે શું કરો પરચુરણ વેપાર કરો છો. તમારે તો આ જે પરચુરણ તમારા અંદર મૂડી છે એ પરચુરણ કર્યો કરવાનું કહે છે ત્યારે કહે છે કે પરચુરણ કરવાની જરૂર નથી. એટલે ગોપાલ બાપા કહે છે કે પરચુરણ તો કરવું જ પડે કારણ કે મારી પાસે મૂડી નથી. તો એ માણસ કહે છે કે મૂડી તો તમારા અંદર હોય જ પડે છે, તમારે કાંઈક બહાર કાઢવાની જરૂર છે. અને કહે છે કે તમે વેપાર કરો તો કેવો હરિના માર્ગનો વેપાર કરો. હવે તે એમ કરે છે કે મોડર્ન ભગત અને એનું નામ હતું માડર. તો એને પોતે આવો હરિનો માર્ગ હરિનો વેપાર કરવાનો સ્વીકાર કરે છે. માટે તે નક્કી કરે છે કે હવે આપણે આને માડર્ન ભગત એ પોતે સ્વીકાર કરી લે છે કે હવે મારે આને ગુરુ બનાવવા જોઈએ. તો ગોપાલ બાપા જે માણસ છે એને પોતાના ગુરુ તરીકે સ્વીકાર કરે છે. અહીં આ પાઠ આમ પૂરો થાય છે. સારાંશ આપણે જે પાઠમાં કહ્યો તો વિદ્યાર્થી મિત્રો તમે આપણે મેં તમને જે પાઠ છે એના ત્રણ પ્રસંગો સારાંશ રૂપે કહ્યા છે. તો હવે તમારે પાઠ ઘરેથી તમે વાંચી લેજો અને હવે આપણે જોઈએ એના ઘર બધા શબ્દો. તો એમાં મેં એટલે આમ દોઢી એટલે દરવાજા પાસેની જગ્યા. હવે એના આપણે સમાનાર્થી શબ્દો જોઈએ તો સિંગોડો એક નદીનું નામ છે. વિલક્ષણ એટલે અદ્ભુત, વિસ્મય એટલે આશ્ચર્ય, અને ભીંગોળો એટલે ભીંગોળો કોને કહેવાય કે કૂતરો ગાય અને ભેંસ હોય એના જે કાન પાછળ એક જીવાત બેસે છે, બાસ્તુ જીવ જે ખોરાક માટે બેસે છે તેને આપણે ભીંગોળો કહીએ છીએ. ભીંગોળો એક નાની જીવાત છે. ખાજ એટલે ખોરાક, ધોળી માર્ગ એટલે મુખ્ય રસ્તો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે તમને બે પ્રશ્ન હું આપીશ. જે તમે પ્રશ્ન છે એ પાઠ્યપુસ્તકમાંથી વાંચી લેજો. ગોપાલ બાપા પાઠની આધારે સયાજીરામ ગાયકવાડ વિશે નોંધ લખો. અને બીજો પ્રશ્ન છે ગોપાલ બાપાનું પાત્ર લખો. બરાબર, નમસ્તે.